સુરેન્દ્રનગર લોકસભા ભાજપના ઉમેદવાર સિવિલ એન્જિનિયર કે 12 પાસ ડિગ્રી વિવાદમાં અટવાયા. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોરદાર જંગ જામી રહ્યો છે, ત્યારે વિવિધ બેઠકો પર ઉમેદવાર દ્વારા ફોર્મ ભરી તેમનું નોમિનેશન કન્ફર્મ કરવામાં આવ્યું છે. સૌની વચ્ચે ઉમેદવાર દ્વારા જાહેર કરાતી માહિતીઓને પગલે કેટલાક ઉમેદવારો વિવાદમાં ફસાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવારની ડિગ્રીમાં વિસંગતાઓ જોવા મળી રહી છે. તેમના ઉમેદવારી ફોર્મમાં અને બાયોડેટામાં અલગ અલગ ડિગ્રી દર્શાવવાનો આરોપ લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહવારે તેમના બાયોડેટામાં તેમની ડિગ્રી 2 સિવિલ એન્જિનિયર દર્શાવી હતી, જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે રજૂ કરેલા સોગંદનામાં ધોરણ 12 પાસ હોવાનો ઉલ્લેખ કર્યો. આ મામલો સામે આવતા જ કોંગ્રેસ આરોપબાજી શરૂ કરી. કોંગ્રેસે આરોપ મૂક્યો કે ડિગ્રી ન હોવા છતાં ચંદુભાઈ પોતાને એન્જિનિયર ગ્રેજ્યુએટ દર્શાવ્યા. જોકે વિવાદ વધતા ચંદુભાઈ સિંહવારે ખુલાસો કર્યો કે તેમણે બીઈ સિવિલ એન્જિનિયર તરીકેનો અભ્યાસ પૂર્ણ નથી કર્યો, એટલા માટે તેમણે ઉમેદવારી ફોર્મમાં ધોરણ 12 પાસનો ઉલ્લેખ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકાણા મામલે નિશાન તાકતા કહ્યું કે ભાજપ દ્વારા ઉમેદવારીનો ડિગ્રી નક્કી કરી મતદારોને ખોટી રીતે આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર. જે તે વખતે એન્જિનિયરિંગ હતો અત્યારે બીમાર થઈ ગયો અને આર્થિક પરિસ્થિતિના કારણે મારે ધ્વજ અભ્યાસ છોડવો પડ્યો હતો. ત્યારે એમાં બીજા માણસો બે વર્ષ લખેલું જ છે. ઉમેદવાર સત્તાવાળી ઉપર આક્ષેપ કાયમી ભાજપ દ્વારા આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તો એવું જ કહે છે કે ભાઈ તમારે ઉમેદવારની સામે જોવાનું નથી. ઉમેદવારોની ડિગ્રી કદાચ ત્યાં ભારતીય જનતા પાર્ટી નક્કી કરતી હશે, અને ડિગ્રી બાબતે તો આખો દેશ જાણે છે કે હજી ડિગ્રી બાબતે નથી વડાપ્રધાન સ્પષ્ટતા કરી શક્યા, નથી સ્મૃતિ ઈરાની સ્પષ્ટતા કરી શક્યા. હવે એફિડેવિટ સાચું છે કે એમનો બાયોડેટા સાચો છે એ તો ઉમેદવારને પૂછીએ તો જ ખબર પડે, પરંતુ શા માટે ડિગ્રી માટે થઈને આટલું ખોટું બોલવું પડે છે કે ખોટી જાહેરાતો કરવી પડે છે, લોકોને છેતરવા માટે શા માટે આવું બધું કરવું પડે છે મને ખબર નથી. પરંતુ હું માનું છું ત્યાં સુધી એમણે જે એફિડેવિટ કર્યું છે એ જ સાચું હશે, અને લોકોએ પણ વિચારવું જોઈએ કે તમે તમારી સાચી વાત લોકો સમક્ષ નથી મૂકી શકતા. તો ચૂંટાયા પહેલા લોકોનો આ પ્રકારનો દ્રોહ વાજબી નથી. હવે અમે લાગવાનો તો સવાલ જ નથી, કારણ કે મીડિયાએ બાયોડેટા પણ જોયો છે અને એફિડેવિટ પણ જોયું છે, કોઈ જ વિગતો હવે છુપાવી તો શકાતી નથી. એટલે સ્વાભાવિક છે જે છે બધું નજર સામે છે,